વરસાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં કોમી તોફાનમાં 17 લઘુમતી લોકોને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ 7 જેટલા હિન્દુ યુવાનો સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરત બાદ ભરૂચમાં પણ હિન્દુ મુસ્લિમ તહેવારો વચ્ચે કુકરવાડાના ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા લગાડવા બાબતે વિવાદ બાદ ધીંગાણું થતા લઘુમતી સમાજના 20 લોકો સામે ફરિયાદ બાદ ગઈકાલે મોડી રાત્રે હિન્દુ સમાજના 7 લોકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી. પોલીસે બંને પક્ષોની ફરિયાદને પગલે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. તો ગઈકાલે ઝડપી પાડેલા 15 કરતા વધુ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. સુરત બાદ ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુળનગરમાં ધાર્મિક ઝંડીઓ લગાડવા અને તેને દૂર કરવા બાબતે ધીંગાણું સર્જાયું હતું, જેમાં બંને કોમના લોકો સામસામે આવી જતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગેની જાણ 2 દિવસ પહેલા રાત્રે 10 થી 10:30 વાગ્યાના આસપાસ પોલીસને તથા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ સૌ પ્રથમ ટોળાને વિખેરી મામલો આડે પાડવાની કોશિશ કરી હતી. પોલીસ દ્વારા બંને કોમના ટોળાને અલગ કરીને માહોલ શાંત પાડ્યો હતો. ત્યારબાદ બંને પક્ષોની ફરિયાદને સાંભળવામાં આવી હતી અને વાયરલ વિડીયો તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી તેમાં જણાતા અને શહેરની શાંતિ ભંગ કરનાર લોકો સામે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. જો કે બે કોમના ટોળા સામસામે આવી જતા કાકડીચાળાની ઘટના બની હતી, જેમાં લોકોના ઘરની બહાર પાર્ક વાહનો ઉપર પથ્થરો વાગતા ગાડીના કાચ પણ તૂટ્યા હતા, જેમાં પોલીસે વાયરલ વિડીયો અને સીસીટીવી ફૂટેજના આધારે લઘુમતી સમાજના 15 કરતા વધુ લોકો સામે ફરિયાદ નોંધી રાત્રે જ 15 કરતા વધુ લોકોને અટકાયત કરી હતી અને આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. તો ગઈકાલે મોડી રાત્રે પોલીસે બીજા પક્ષની પણ ફરિયાદ લઈ વધુ 7 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાં ફરિયાદી આક્ષેપ કર્યા છે કે તેમના ધાર્મિક તહેવારના ઝંડાઓ લગાડતી વેળાએ આરોપીએ આવીને ઝઘડો કરી અન્ય લોકોને બોલાવી મંડળી બનાવી હુમલો કરવા સાથે ઝઘડો કર્યો હતો, જેમાં વિસ્તારના જ રાકેશ મિસ્ત્રી, મેહુલ રાઠોડ, હર્ષદ મિસ્ત્રી, ચંદ્રેશ ઉર્ફે ચંદુ વસાવા, રાજેશ મિસ્ત્રી, કિરણ વસાવા અને સુનિલ વસાવા નાઓ સામે પણ સામે પક્ષના લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે BNS ની કલમ 115(2), 352, 189(2), 191(2), 190 તથા GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો સામે પક્ષે પણ ગઈકાલે નોંધાવેલી ફરિયાદમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 125(1), 190, 189(2), 191(2), 352 તેમજ 351(3) મુજબ અશફાક મુસ્તાક મલેક, અકીબ મુસ્તાક મલેક, મુસ્તાક અહેમદ મલેક, શમીર સલીમ ખલીફા, મુસ્તકીમ મહેબૂબ પટેલ, શોભાન ઉર્ફે ખીજ મહેમદ પટેલ, આશિફ ઉર્ફે લલ્લન મુસ્તાક શેખ, મોહમ્મદ આરિસ અશલ અંસારી, સાહિલ ઇમ્તિયાઝ ખલીફા, આફતાબ આલિફ પટેલ, રમઝાન અસલમ અંસારી, ઇરશાદ શેખ, સાજિદ શેખ, સલીમ ઉર્ફે ગબ્બર ગુલામ શેખ, આરિફ નિઝામ શેખ, ઝાહિદ હમીદ શેખ, આદિલ બદરુદ્દીન પઠાણ, અલીફ મુસ્તાક શેખ, બદરુદ્દીન પઠાણ અને હસીરુદ્દીન પઠાણ સામે ગુનો દાખલ કરી 15 કરતા વધુ આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો પકડાવવાના બાકી તેમજ નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.